ભરૂચ આરટી ઝડપાતા ભરૂચ એસઓજી પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે ભરૂચની જ આરટીઓ કચેરીની બહાર ગેરકાયદેસર રીતે કેબિનો ધમધમી હોવાની અનેકવાર ફરિયાદો ઉઠવા છતાં તંત્રને આરટીઓ અધિકારીના મેળાપીપળામાં અરજદારો લૂંટાયા કરતા હતા જોકે ભરૂચમાં પણ એક અરજદાર દ્વારા ઇન ભરૂચનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સમગ્ર ચાલતું હોવાની ઘટના સામે આવી છે અરજદાર મદની ઝેરોક્ષ કેબિનમાં મોકલ્યો હતો અરજદારે પોતાનું લાયસન્સ કલર કોપી કરવા માટે આપ્યું હતું કલર કોપીમાં માત્ર રૂપિયા ત્રીસ થતા હતા અને નોટરી વકીલનો સિક્કો અને

પોલીસે તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી મદની ઝેરોક્સની દુકાનમાં એટલે કે કેબિનમાં રેડ કરતા સ્થળ ઉપરથી નોટરી વકીલોના રબર સ્ટેમ્પનો ગેરકાયદેસર ઉપયોગ કરાતો હોવાનું કોંભાંડ બહાર આવ્યું હતું જો કે સમગ્ર ઘટના મુદ્દે ભરૂચ એસઓજી પોલીસની ટીમે કૌભાંડમાં વાપરવામાં આવતા તમામ ડોક્યુમેન્ટ પ્રિન્ટર સહિતની સામગ્રી કબ્જેલે કૌભાંડ આચળનાર સહેઝાદ અય્યુબ ઘંટીવાળા રહેવાસી નંદેલાવ રોડ ભરૂચની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આરટીઓ કચેરીની ગેટની બહાર મોટા કૌભાંડ ધમધમતા હોય અને આરટીઓ અધિકારીઓ ઊંઘમાં હોય ત્યારે સમગ્ર આરટીઓ અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવી રહ્યા છે જોકે સમગ્ર કૌભાંડ અંગેની માહિતી આપતા જ ભરૂચ ડીવાયસપી વાઘેલાએ જણાવ્યું હતું કે સમગ્ર તપાસ દરમિયાન જે કોઈની પણ સંડોવણી બહાર આવશે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તપાસમાં જ બહાર આવશે તેવું પણ જાણવા મળ્યું છે જોકે સમગ્ર ઘટના મુદ્દે નો વકીલ એસોસિએશન પણ સત્ય તપાસ થાય અને ન્યાયના હિતમાં કાર્યવાહી કરવામાં આવી તે માટે ઉચ્ચ કક્ષાએ પણ ફરિયાદ કરનાર હોવાનું જાણવા મળ્યું છે ભરૂચ વડદલા ખાતે જે આરટીઓ કચેરી આવેલ છે ત્યાં મદની ઝેરોક્ષ આવેલ છે ગઈકાલે જે ફરિયાદી છે નરેન્દ્રભાઈ જાદવ જે પોતે રિક્ષા ડ્રાઇવિંગ કરે છે અને આ મદની ઝેરોક્ષની અંદર પોતાના ડ્રાઇવિંગ લાયસન્સની ઝેરોક્ષ કરાવવા માટે ગયેલા તો ઝેરોક્ષની અંદર જે એના માલિક છે હાજર ત્યાં સહેજાદભાઈ ઘંટીવાળા તેઓએ એની એને જે એનું લાઇસન્સ હતું એની કલર ઝેરોક્ષ કરી આપેલી ત્યારબાદ ફરિયાદીને જણાવેલું કે તમે આ જે લાઇસન્સ છે એને સ્માર્ટ કાર્ડ કઢાવી અને એને નોટરાઈઝ કરાવશો તો તમને કોઈ આરટીઓ કે પોલીસ અધિકારીઓ રોકશે નહીં જેથી ફરિયાદીને જે આ આરોપી છે એણે એના લાઇસન્સની કલર ઝેરોક્ષ કરી અને ત્યારબાદ એને સ્માર્ટ કાર્ડ કરી અને એના ઉપર આર એચ સૈયદ જે નોટરી છે તેમના જે સિક્કા છે એ લગાડી અને પછી લાઇસન્સ કાઢી આપેલું ત્યારબાદ ફરિયાદીને ડાઉટ જતાં ફરિયાદીએ અમારી એસઓજી કચેરીનો સંપર્ક કરેલો અને એસઓજીએ આ બાબતે ખાતરી કરતાં જે આરોપી છે એના વિરુદ્ધમાં ગઈકાલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ છે અને હાલ આની તપાસ એસઓજી કરી રહેલ છે તો બીજી તરફ ભરૂચ આરટીઓ કચેરીમાં ભરૂચ જિલ્લાના અરજદારો પોતાના સરકારી કામકાજ અર્થે આવતા હોય છે ત્યારે આરટીઓ કચેરીની બહાર ગેરકાયદેસર ઊભી કરાયેલી ઝેરોક્ષોની દુકાનના સંચાલકો અરજદારોને મનસવી રીતે લૂંટી રહ્યા હતા ત્યારે ગતરોજ ઝડપાયેલા એક કૌભાંડમાં આરોપી મદની ઝેરોક્ષ નામનું કોઈ પણ જાતનું લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે કેબિન ચલાવતા હોય પણ સામે આવ્યું છે ત્યારે આરટીઓ કચેરીની બહાર જ આવા કૌભાંડ ધમધમી રહ્યા હોવા છતાંય આરટીઓ અધિકારીઓ કુંભગાંડ ની નિદ્રામાં હોવાના આક્ષેપો થઈ રહ્યા છે

લોકચર્ચા મુજબ ઘણા નોટરી વકીલો વધુ રૂપિયા કમાવાની લાલચમાં આવા કૌભાંડમાં સાત સહકાર આપતા હોવાના આક્ષેપો પણ થયા છે ત્યારે જોવું એ રહ્યું કે તાજેતરમાં ઝડપાયેલા કૌભાંડમાં નોટરી વકીલ શું ભૂમિકા નીકળે છે તે જોવું રહ્યું